વિષ્ણુને થયું, લાતો કે ભૂત બાતો સે નહીં માનેગી. અચ્છા બોલ, તો 7 દિવસ નહીં, 1 જ દિવસમાં અમે નીકળી છીએ, કેટલા ડગલા આપીશ? અમે બધા સાધુ એટલા ડગલામાં આવીશ, 3 ડગલા આપીશ. આપ્યા, 3 ડગલા આપી દે એટલી જ જગ્યામાં અમે બધા સાધુઓ રહેશું. ઓકે ઓકે. અને બીજી ક્ષણે વિષ્ણુ મુનિએ પોતાનું રૂપ વિકોર્યું. જે હશે 5-15 ધનુષ્યના હતા હશે, એમાંથી સીધા 1 લાખ યોજનના થઈ ગયા. પુત્ર વૈક્રિય શરીર 1 લાખ યોજન એટલે કેટલા? મેરુ પર્વત જેટલા. નરેન્દ્ર મોદીને કયો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરના હૈ તો વિષ્ણુ મુનિ કે જૈસે કરકે બતાવો. 182 મીટર એ કઈ ઊંચાઈ કહેવાય? ઊંચાઈ તો વિષ્ણુની જેવા 1 લાખનું શરીર થયું, એટલે જેટલા સૂર્ય ચંદ્ર એ તો બધા એના અહીંયા જંગા સ્થળ પાસે આવી ગયા છે, કેમ કે એ તો 900 યોજનની અંદર છે અને આ શરીર 1 લાખ યોજન છે. અને જેવું શરીર વિકોર્યું, દેવતાઓમાં ખળભળાટ, સમુદ્રોમાં ગડગડાટ, વાદળોના ગડગડાટ, વીજળીઓ ચમકવા લાગી, ચારે બાજુ દેવતાઓ પથ્થરો મારવા લાગે. એમને ખબર નથી આ શું થઈ રહ્યું છે, પણ એક હુંકાર કરે એટલે બધા પથરા દૂર, પર્વતો ચલાયમાન, નદીઓના પાણી ઉછળવા માંડ્યા, જાડો ઉછળી ઉછળીને નીચે પડવા લાગ્યા. અને 1 લાખ યોજનની કાયા થઈ. ઇન્દ્રને ખ્યાલ આવ્યો, ઇન્દ્રએ દેવતાઓને કીધું વિષ્ણુ મુનિને શાંત કરો, પણ વિષ્ણુ અત્યારે આવેશમાં છે. એક પગ મૂક્યો ભરત ક્ષેત્રની આ બાજુ સ્વયંભૂ રમણ સમુદ્રમાં, અને બીજો પગ ઉચકીને ક્યાં મૂક્યો? વૈતાઢ્ય પર્વતને ક્રોસ કરી ભરત ક્ષેત્ર પૂરું થાય ને ત્યાં. પછી નમુચીને કહે છે ઉપરથી, બોલ નમુચી, હજી 2 ડગલા મૂક્યા છે, બીજો ક્યાં મૂકું? બોલ જલ્દી ક્યાં મૂકું? નમુચી થર થર ધ્રુજવા લાગ્યો. નાલાયક, તને પહેલા કીધું ત્યારે તું સમજ્યો નહીં, અને હવે ધ્રુજવા માંડ્યો, આજે તો તને તારો કાળ બતાવી દઉં. અને ત્રીજો પગ ઉચકીને નમુચીને પટક્યો એની છાતી પર, જ્યાં મૂકવા જાયશ. 1 લાખ યોજનના શરીરનો પગ છાતી પર પડે તો શું થાય? રોટલો થઈ જાય. ત્યાં મહાપદમાં આવી ગયા, પગ પકડીને કહે છે રે બાજુ, એટલે મારતા રહે. સૌએ પગ પકડ્યા, સકળ સંઘે પગ પકડ્યા. પેલા તો બૂમો પાડી, અવાજ 1 લાખ યોજન સુધી પહોંચે, 12 યોજન સુધી પહોંચે, એટલે પગ પકડ્યા. નીચે જોયું, સકળ સંઘ વિનવેશ, શાંત થાવ. ઇન્દ્ર મહારાજે અપ્સરાઓને મોકલી છે કાન આગળ આવીને ક્ષમાના ગીતો ગાય છે, કારણ કે જ્યારે વિષ્ણુએ રૂપ વિકોર્યું, માથા પર મુગટ, કાનોમાં કુંડલ, છાતી પર હાર, શરીર પર દાગીના, આ બધું જ વિકુરવાઈ ગયું છે. અજયોની સાથે આ સ્ટોરીને ક્યાંક મેચ થાય છે. સકળ સંઘે શાંત પાડ્યા, વિષ્ણુભાઈ શાંત થઈ ઓરિજિનલ શરીરમાં આવી ગયા, નમુચીને છોડી દીધું, મહાપદ્મને માફી આપી અને કીધું તારા જેવા રાજ્યની અંદર આવી રીતના સાધુઓને સહન કરવું પડે, સારું લાગે છે? હવેથી ભૂલ નહીં થાય. નમુચી ભાગ્યો. આ બાજુ મહાત્મા પાછા ગુરુની પાસે આવ્યા, સકળ સંઘે એમનો જય જયકાર કર્યો. જ્યારથી નમુચીએ આવી પનિશમેન્ટ આપી ત્યારથી આખું ભરત ક્ષેત્ર ભયમાં, અને એમાં વિષ્ણુ મુનિએ જે રૂપ વિકુર્યું એ જોયા પછી તો ઓર્ડરમાં હતો. પણ જેવા વિષ્ણુ મુનિ શાંત થયા, બધા ઘરમાંથી બહાર નીકળ્યા, બધાએ કીધું આજે મીઠાઈ બનાવો ભાઈ. હોસ્પિટલમાંથી કોઈ સાજો થઈને આવે, કેન્સરની ગાંઠ સમજીને ગયા હતા, અને બાયોપ્સી કરાવ્યા પછી એમ કીધું કે ના રે ના, કાંઈ નથી, ભલા માણસ આ તો લિમ્ફોમાં છે, આ લાઇપોમાં કહેવાય, આને કંઈ કેન્સર ના કહેવાય. અને બધાના હૈયા હેઠે બે ઘરે આવીને શું કે, આઈસ્ક્રીમ મંગાવવા, આ તો પાર્ટી હો જાય. બધાએ કીધું ચલો પાર્ટી બનાવો. એ વખતની પાર્ટી એટલે ઘૂઘરાપુરી, એ ઘૂઘરા બન્યા, એ મઠિયા બન્યા, એ ચકરી બની, ભોગી મૂળચંદ તો અત્યારે બનાવ્યા, આ તો 11 લાખ વર્ષથી બને છે. બધાએ બનાવ્યા, નવા કપડાં પહેર્યા,
નવા દાગીના પહેર્યા, બહાર નીકળ્યા જે મળે ઓળખે કે ના ઓળખે, બેટો ભાઈ બેટો, બધાને જાણે એમ જ છે. આજે નવું જીવન મળ્યું, વર્ષ નહીં નવું જીવન, એટલે બધા જ કહે છે નૂતન વર્ષાભી.